को लेकर गुजरात के शिक्षा मंत्री ने बड़ा फैसला लिया। गुजरात के शिक्षा मंत्री ने 15 अगस्त तक सभी स्कूल कॉलेज बंद करने की घोषणा की है। इसके साथ ही उन्होंने कहा कि सरकार निजी स्कूलों पर भी फीस को लेकर ध्यान केंद्रित करेगी। मैं हूं अर्षद कुमार, आप देख रहे हो HBN न्यूज चैनल। अभी कोरोना महामारी चल रही है तब गुजरात सरकार द्वारा गुजरात के शिक्षा मंत्री ने एक बड़ा फैसला ले लिया है। 15 अगस्त तक कोई भी बच्चा स्कूल में नहीं जा सकता। और भी फैसला लिया है वो शायद हम आपको वीडियो में दिखाने जा रहे हैं। हमारे साथ जुड़े रहें। कोरोना महामारी पछी कोरोना दरमियान अनेना पछी आफ्टर कोरोना पोस्ट कोरोना બધા કામની પદ્ધતિ ફિઝિકલ ઉપરથી ડિજિટલ તરફ જઈ રહી છે। આ સંજોગોમાં શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે હેતુથી ફિઝિકલથી ડિજિટલ તરફની પૂરી તૈયારી વિભાગે કરી છે। 16-17 માર્ચ શાળા કોલેજો બંધ રહી ત્યારથી શિક્ષણ વિભાગે અમારા GCRT SSA દ્વારા તૈયાર થયેલ મટીરિયલ 6 અઠવાડિયા સુધી દર શનિવારે અમે શક્ય પહોંચે ત્યાં સુધી મટીરિયલ પહોંચાડ્યું। પરીક્ષા લેવાની હતી અને કોરોના શરૂ થયો એટલે તૈયાર થયેલા પ્રશ્નપત્રો પણ વહેંચવાની અમે કામગીરી કરી। વેકેશન 8 તારીખથી ખુલી ગયું છે। 15 ઓગસ્ટ સુધી MHRDA પણ કહ્યું છે કે શાળા કોલેજો બંધ રાખવી। આટલા લાંબા સમય સુધી શાળા બંધ રહે શિક્ષક વિદ્યાર્થી એના કામનું સાતત્ય જળવાઈ રહે એ હેતુથી અને ફિઝિકલમાંથી ડિજિટલ મારા શિક્ષણ વિભાગે એક સરસ ઇનોવેટિવ કાર્યક્રમ બનાવ્યો છે। કદાચ ભારતમાં આ કાર્યક્રમ પહેલો જ કાર્યક્રમ હશે। હોમ લર્નિંગનો કન્સેપ્ટ અમે તૈયાર કર્યો છે અને 15 તારીખ સવારે 9 વાગ્યાથી DD ગિરનાર ઉપર ધોરણ 3-8 અને 9-12 ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર 3-8 માટે 30 મિનિટ, 9-12 માટે 1 કલાક દરરોજ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી સુધી અમે પહોંચીશું। જ્યાં પોતાના ઘરે TV નહીં હોય એવા બાળકોને અમે આ મટીરિયલ પણ પહોંચાડીશું। અમારા શિક્ષકો એ મટીરિયલ ત્યાં પહોંચાડશે। આની સાથે સાથે ઘરે શીખીએ એવા પ્રકારનું મટીરિયલ પણ અમે તૈયાર કર્યું છે અને એ ઘરે શીખીએ મટીરિયલ પણ એવું હશે કે વિદ્યાર્થી પોતે શીખી શકે, પોતાના મા બાપની મદદ લઈ શકે, પોતાના શિક્ષકની મદદ લઈ શકે। એક ક્લસ્ટર બનાવવાની પણ યોજના કરી છે। અમારો શિક્ષક એ ક્લસ્ટરમાં આવતા 30-35 વિદ્યાર્થીઓને દરરોજ ફોન કરીને પણ એનો સંપર્ક કરશે। માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે 15 તારીખે સવારે 9 વાગે આ કાર્યક્રમનું લોન્ચિંગ થશે અને વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય આ એનો મુખ્ય હેતુ છે। મારા GCRT ને SSA જે કંઈ મટીરિયલ તૈયાર કર્યું છે એ આ માધ્યમથી અમે પહોંચાડવાના છીએ।